25 બેઠકોમાં પણ જીત કરતા ભાજપ માટે લીડનું મહત્વ વધારે છે અને એ જ કારણ છે કે તમામ દિગ્ગજ નેતાઓ ચૂંટણીના મેદાનમાં છે. આપ જોઈ શકો છો કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંઠોડિયા કે જે પોતાની જ વિધાનસભા છે પોતાના જ બૂથ ઉપર તે અહીંયા હાજર છે અને સવારથી કેવા પ્રકારનું વોટિંગ થઈ રહ્યું છે, કેવો ટ્રેન્ડ છે, તેમના જે એક સાલસ સ્વભાવ છે સાલસ સ્વભાવમાં તે કાર્યકર્તાઓ સાથે વાત પણ કરી રહ્યા છે. કેમ કે જો ગાંધીનગરની વાત કરવામાં આવે, ગાંધીનગર લોકસભાનો જે લક્ષ્યાંક છે તે 10 લાખનો છે અને આ 10 લાખના લક્ષ્યાંકની જો વાત કરવામાં આવે તો તેની માટે કાર્યકર્તાથી માંડીને મુખ્યપ્રધાન સતત જે પ્રચાર પ્રવાસ કરી રહ્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વાત કરવામાં આવે તો લગભગ તેમણે 26 લોકસભા બેઠક ઉપર મુલાકાત કરી છે, પ્રવાસ કર્યા છે અને તેની સાથે જ ગાંધીનગર લોકસભામાં આવતા તમામ જે બેઠકો છે તેની માટે તેમણે ખાસ બેઠકો કરી છે. સોસાયટીથી માંડીને બૂથ બેઠકો પણ મુખ્યમંત્રીએ લીધી છે અને આજે જ્યારે મતદાન માટેનું મહત્વનો દિવસ છે, કાળઝાળ ગરમી છે, તો આ કાળઝાળ ગરમીમાં પણ વોટિંગનો રેશિયો ઓછો ન થાય. એક જે નેમ મુખ્યમંત્રીએ લીધી હતી કે તેમને જેટલા વોટ મળ્યા છે તેનાથી પણ વધારે વોટ ગાંઠોડિયા વિધાનસભામાંથી લોકસભા માટે જવા જોઈએ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળવા જોઈએ, તે માટે છેલ્લા કેટલા સમયથી પ્રયાસ થઈ રહ્યો છે અને જ્યારે આજે અંતિમ દિવસ છે કે જ્યારે આજે મતદાન થવાનું છે, ગણતરીના કલાકો મતદાનને બાકી છે, ત્યારે ખુદ મુખ્યપ્રધાન છે જે બૂથ જે અલગ અલગ તૈયાર કરવામાં આવ્યા છે ત્યાં આવી રહ્યા છે, ત્યાં બેઠક કરી રહ્યા છે, કાર્યકર્તાઓ સાથે વાત કરી રહ્યા છે અને મતદાન વધુમાં વધુ થાય તે માટેનો પ્રયાસ છે તે કરી રહ્યા છે. કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ.